एमसीक्यू छे, जो ओमेगा ए एक नू काल्पनिक घनमूल होय तो ओमेगा ने 99 प्लस ओमेगा ने 100 प्लस ओमेगा ने 101 बराबर खाली जगह। अपन ने चार ऑप्शन आपेला छे। ऑप्शन ए छे 1, बी छे -1, सी छे 0, डी छे 3। तो अपना नू मूल्य शोधवानू छे। तो ओमेगा ने 99 प्लस ओमेगा ने 100 प्लस ओमेगा ने 101। तो सौ प्रथम जो आ पद छे एमांथी ओमेगा ने 99 घात आपणे कॉमन लई लईए, एटले कौंसमां रहेशे 1 प्लस ओमेगा प्लस ओमेगा स्क्वेर। आपणे गया लेक्चरमां भणी गया छीए 1 प्लस ओमेगा स्क्वेर बराबर शुं लखी शकीए 0। ओके, तो अहींया आना स्थाने लखीशुं 0, एटले ओमेगा ने 99 ઇન્ટુ 0, આન્સર આવી જશે 0, એટલે ઓપ્શન થઈ જશે સી, એ આપણો ફાઇનલ આન્સર થઈ જશે। જો નેક્સ્ટ એમસીક્યુ, બ્રેકેટમાં 1 પ્લસ 2 ઓમેગા પ્લસ ઓમેગા સ્ક્વેર આખાની 3n બરાબર, સોરી માઇનસ, બ્રેકેટમાં છે 1 પ્લસ ઓમેગા પ્લસ 2 ઓમેગા સ્ક્વેર હોલ રેઝ ટુ 3n બરાબર ખાલી જગ્યા। તો આપણે આનું મૂલ્ય શોધવાનું છે। ચલો તો શરૂઆત કરીએ। આપણને રકમમાં જે આપેલું છે 1 પ્લસ 2 ઓમેગા પ્લસ ઓમેગા સ્ક્વેર હોલ રેઝ ટુ 3n માઇનસ બ્રેકેટમાં 1 પ્લસ ઓમેગા પ્લસ 2 ઓમેગા સ્ક્વેર હોલ પાવર 3n। ત્યારબાદ આ જે પદ છે એને હું લખી સારી રીતે 1 પ્લસ ઓમેગા સ્ક્વેર પ્લસ ઓમેગા, એટલે 1 ઓમેગા પ્લસ ઓમેગા એટલે 2 ઓમેગા થઈ જાય, એટલે 2 ઓમેગા જે છે એને મેં તોડી નાખ્યા। કેમ? કારણ કે આપણે આ પદનું મૂલ્ય જાણીએ છીએ 1 પ્લસ ઓમેગા સ્ક્વેર બરાબર શું લખી શકીએ 0, જેનું મૂલ્ય આપણે જાણીએ છીએ, માઇનસ એ જ રીતે અહીંયા 1 પ્લસ ઓમેગા સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર, આ 2 ઓમેગા સ્ક્વેર છે એને મેં બ્રેક કરી દીધા છે, એટલે અહીંયા મેં લખ્યું છે ઓમેગા સ્ક્વેર પ્લસ ઓમેગા સ્ક્વેર આખાની 3n ઘાત। ચલો આનું મૂલ્ય તો 0 છે, એટલે 0 પ્લસ ઓમેગા એની 3n, અહીંયા પણ એ જ રીતે 0 પ્લસ ઓમેગા સ્ક્વેર એની 3n ઘાત। ચલો ત્યારબાદ 0 વત્તા ઓમેગા એટલે ઓમેગા થઈ જશે, એટલે ઓમેગાની થઈ જશે 3n ઘાત, માઇનસ અહીંયા રહેશે ઓમેગા સ્ક્વેર પ્લસ 0 એટલે ઓમેગા સ્ક્વેર એની 3n ઘાત, એટલે 3 દૂ 6 થઈ જશે, એટલે ઓમેગાની 3n માઇનસ ઓમેગાની 6n, એટલે અહીંયા હું લખી શકું ઓમેગા ક્યુબ એની n ઘાત માઇનસ અહીંયા હું લખી શકીશ ઓમેગા ક્યુબ એની 2n ઘાત, અને અહીંયા 1ની n ઘાત, ઓમેગા ક્યુબ એટલે 1 થાય, 1ની 2n ઘાત, ચલો 1ની n ઘાત એટલે આન્સર શું થઈ જાય 1, 1ની કોઈ પણ ઘાત એટલે આન્સર 1 થઈ જાય, 1ની 2n ઘાત એટલે આનો પણ આન્સર શું થઈ જશે 1, 1 માઇનસ 1 શું થઈ જશે 0, એટલે આપણો આન્સર આવશે ઓપ્શન એ જે ફાઇનલ આન્સર થશે। જોઈએ નેક્સ્ટ એમસીક્યુ, જો ઓમેગા એ 1નું કાલ્પનિક ઘનમૂળ હોય તો 225 પ્લસ 3 ઓમેગા પ્લસ 8 ઓમેગા સ્ક્વેર હોલ સ્ક્વેર પ્લસ 3 ઓમેગા સ્ક્વેર પ્લસ 8 ઓમેગા હોલ સ્ક્વેર બરાબર ખાલી જગ્યા, અને ચાર આપણને ઓપ્શન આપેલા છે, એટલે અહીંયા આપણે જે વસ્તુ શોધવાની છે આપણે લખીશું 225 વત્તા 3 ઓમેગા પ્લસ 8 ઓમેગા સ્ક્વેર એનો હોલ સ્ક્વેર, અને 3 ઓમેગા સ્ક્વેર પ્લસ 8 ઓમેગા એનો હોલ સ્ક્વેર આપણને મળશે। ચલો ત્યારબાદ અહીંયા 225 વત્તા અહીંયા આપણે વિસ્તરણ આપી દઈએ, વિસ્તરણ એટલે એ પ્લસ બી એના હોલ સ્ક્વેરનો સૂત્ર, તો જો અહીંયા 3 ઓમેગાનો સ્ક્વેર એટલે 9 ઓમેગા સ્ક્વેર વત્તા 2 × 3 6 8 48 ઓમેગા ક્યુબ પ્લસ અહીંયા 8 એનો વર્ગ થઈ જશે 64, અને ઓમેગાનો સ્ક્વેર એનો પણ સ્ક્વેર એટલે ઓમેગાની 4 ઘાત થઈ જશે। તે જ રીતે અહીંયા આપણે વિસ્તરણ આપીશું એ પ્લસ બી હોલ સ્ક્વેરનું સૂત્ર, તો અહીંયા થઈ જશે એ સ્ક્વેર એટલે 9 ઓમેગાની 2 ઘાત એનો પણ વર્ગ એટલે 2 × 4 ઘાત વત્તા 2 × 3 6 6 8 48
ओमेगा स्क्वायर इनटू ओमेगा એટલે ओमेगा નો ઘન થઈ જશે વત્તા 8 નો વર્ગ થઈ જશે 64 ओमेगा स्क्वायर 64 ओमेगा स्क्वायर चलो 225 9 ओमेगा स्क्वायर અહીંયા ओमेगा क्यूब થઈ જશે 1 એટલે આ થઈ જશે 48 1 64 અહીંયા જો ओमेगा ની 4 ઘાત તો આપણે જાણીએ છીએ ओमेगा ની 4 ઘાત ને લખી શકીએ ओमेगा क्यूब इनटू ओमेगा ओमेगा क्यूब एक छे एक इनटू ओमेगा એટલે ओमेगा એટલે ओमेगा ની 4 ઘાત છે એના સ્થાને આપણે લખીશું ओमेगा એટલે અહીં આવશે ओमेगा प्लस ओमेगा ની 4 ઘાત છે એટલે આના સ્થાને પણ આવશે 9 ओमेगा प्लस 48 इनटू ओमेगा નો ક્યુબ એટલે થઈ જશે 1 प्लस 64 ओमेगा स्क्वायर चलो 9 ओमेगा स्क्वायर प्लस 64 ओमेगा स्क्वायर 225 એમને એમ રહેશે 9 વત્તા 64 એટલે 73 ओमेगा स्क्वायर એટલે 64 વત્તા 9 ओमेगा એટલે 73 ओमेगा વત્તા 48 એકા 48 48 એકા 48 48 પ્લસ 48 એટલે 96 થઈ જશે એટલે 225 વત્તા આમાંથી 73 કોમન લઈ લો એટલે ओमेगा स्क्वायर प्लस ओमेगा प्लस 96 चलो ओमेगा स्क्वायर આપણે જાણીએ છીએ ओमेगा स्क्वायर प्लस ओमेगा प्लस 1 बराबर 0 છે તો જો ओमेगा स्क्वायर प्लस ओमेगा बराबर તમે શું લખી શકો આપ જમણી સાઈડ જાય એટલે -1 એટલે ओमेगा स्क्वायर प्लस ओमेगा बराबर થઈ જશે -1 એટલે આપણે આ જે પદ છે એના સ્થાને લખીશું -1 એટલે 225 વત્તા 73 ઇનટુ -1 પ્લસ 96 225 माइनस 73 વત્તા 96 96 માંથી 73 જશે એટલે રહેશે 23 23 જે છે આમાં ઉમેરાઈ જશે એટલે 248 આપણને આન્સર મળશે એટલે ઓપ્શન ડી આપણો આન્સર થઈ જશે ઓપ્શન ડી આપણો આન્સર થશે જોઈએ અસમ છે જો z z r બરાબર cos π/2 raise to r plus I sin π/2 raise to r હોય તો z1 into z2 into z3 up to z4 टू इन्फाइनाइट આનું મૂલ્ય શોધવાનું છે આ સમજતા પહેલા સૌપ્રથમ આપણે સમગુણોત્તર શ્રેણી સમજી લઈએ સમગુણોત્તર શ્રેણી શું છે નામ ઉપરથી જ પડે ખબર આપણને સમ એટલે સમાન બરાબર સમાન ગુણોત્તર ધરાવતી જે શ્રેણી છે એને સમગુણોત્તર શ્રેણી કહેવાય એટલે a ત્યારબાદ ar ar સ્ક્વેર ar સ્ક્વેર અપ ટુ AR is to n minus 1 લઈ અહીંયા a જે છે એને પ્રથમ પદ કહીશું r જે છે સામાન્ય ગુણોત્તર થઈ જશે બરાબર તો અહીંયા જો પદો કેટલા છે અનંત પદ છે એટલે અનંત સમગુણોત્તર શ્રેણી એનો સરવાળો જે છે એનું સૂત્ર છે s ઇન્ફાઇનાઇટ ઇન્ફાઇનાઇટ એટલે અનંત s એટલે સમ બરાબર અનંત સમગુણોત્તર શ્રેણીનો સરવાળો સૂત્ર છે a / 1 - r જ્યાં મોડ r લેસ ધેન 1 આ એક વસ્તુ ખાસ કરીને યાદ રાખજો s ઇન્ફાઇનાઇટ બરાબર a / 1 - r જે r ની કિંમત એટલે કે સામાન્ય ગુણોત્તર જે છે એ કરતા કેવો હોવો જોઈએ નાનો હોવો જોઈએ બરાબર તો શરૂઆત કરીએ આપણે ZR બરાબર cos π/2 r I sin π/2 r છે આનો સોલ્વ ફોર્મમાં લખીશ sis π/2 r આ ZR થઈ જાય તો આપણે શોધવાનું છે Z1 into Z2 into Z3 into Z4 up to infinite એટલે અહીંયા z1 એટલે અહીંયા r ના સ્થાને 1 મૂકીશ તો અહીંયા થઈ જશે sis π/2 1 એટલે sis π/2 ચલો હવે z r ના સ્થાને હું અહીંયા 2 મૂકીશ એટલે z2 થઈ જશે એટલે sis π/2 2 sis π/2 2 ઇનટુ sis અહીંયા z r ના સ્થાને હું 3 મૂકીશ એટલે z3 મળશે એટલે sis π/2 3 થઈ જશે π upon 2 raise to 3 into હવે હું r ના સ્થાને 4 મૂકીશ એટલે z4 આપણને મળશે એટલે sis π by 2 raise to 4 થઈ જશે sis π by 2 raise to 4 into
क्या सुधी जाए अनंत सुधी जाए अनंत सुधी जाए। हवे मैं पहला पण एक नोट करी लखाई दू याद करजो जो सीस थीटा वन सीस थीटा टू सीस थीटा थ्री अप टू सीस थीटा एन हो जो सीस फॉर्म हो गुणाकार में हो तो खूणाओं सरवाड़ो थाय सीस थीटा वन प्लस थीटा टू प्लस थीटा थ्री अप टू थीटा एन अपने आ वस्तु अँ मळशे। तो अँ आपणे लखीशुं सीस पाई बाय टू प्लस पाई बाय टू नो स्क्वेर पाई बाय टू नो क्यूब प्लस पाई बाय टू रेस टू फोर अप टू इन्फाइनिट सीस अँथी पाई बाय टू कॉमन लई लीए एटले अँ रहेशे वन पाई बाय टू कॉमन लईशुं एटले अँ वन रहेशे अँथी पाई बाय टू कॉमन लईशुं एटले वन बाय टू रहेशे અહીંયાથી પાઈ બાય ટુ કોમન લઈશું એટલે વન અપોન ટુ સ્ક્વેર રહેશે ત્યારબાદ અહીંયાથી પાઈ બાય ટુ કોમન લઈશું એટલે વન અપોન ટુ ક્યુબ રહેશે અપ ટુ ઇન્ફાઇનાઇટ અપ ટુ ઇન્ફાઇનાઇટ। ચલો સીસ પાઈ બાય ટુ આ જે છે એ અનંત સમગુણોત્તર શ્રેણી છે અનંત સમગુણોત્તર શ્રેણીનો સરવાળાનું સૂત્ર હતું જો અહીંયા પ્રથમ પદ શું છે એ એક અને સામાન્ય ગુણોત્તર શું થાય सामान्य गुणोत्तर एटले टी टू अपॉन टी वन एज रीते आम कही तो टी एन अपॉन टी एन माइनस वन आ वस्तु खास ध्यान रखो टी एन अपॉन टी एन माइनस वन एट बीजू पद भाग्या पहलू पद लीए एट अपन आर मे एट ए अपॉन वन माइनस आर ए अपॉन वन माइनस आर एट आपने मड़ी जैसे અનંત સમગુણોત્તર શ્રેણીનો સરવાળો। ચલો એકમાંથી અડધો જશે એટલે અડધો રહેશે એટલે અહીંયા રહેશે સીસ પાઈ બાય ટુ ઇન્ટુ વન અપોન વન બાય ટુ। ચલો આ ટુ ટુ તો કેન્સલ થઈ જશે એટલે સીસ છે આનો હું સાદા સ્વરૂપે લખું એટલે કોસ પાઈ પ્લસ આઈ સાઇન પાઈ કોસ પાઈનું મૂલ્ય માઇનસ વન થઈ જાય અને ઇન્ટુ અહીંયા થઈ જશે કોસ પાય માઇનસ વન પ્લસ આ ઇન્ટુ ઝીરો ઝીરો ઇન્ટુ એનીથિંગ ઝીરો થઈ જશે ઝીરો પ્લસ માઇનસ વન એટલે આન્સર આપણને માઇનસ વન મળશે। એટલે સમ જે છે એ એન્જિનિયરિંગમાં આવે છે કોમ્પ્લેક્સ નંબર કરીને બરાબર પણ આ રીતનો જે ડબલમાં પણ પૂછી શકે છે। જોઈએ આગળ લઘુગુણક વિધેય સંકર સંખ્યા માટે લઘુગુણક વિધેય તો જો અહીંયા બે પ્રકારના હશે અને બે ભાગ છે એમાં પહેલો ભાગ જોઈએ મુખ્ય લઘુગુણકીય વિધેય એટલે જેને સંકેતમાં સંકેતમાં સ્મોલ એલ ઓ જી ઓફ એક્સ પ્લસ આઈ વાય વડે દર્શાવાય છે સ્મોલ એલ ઓ જી ઓફ એક્સ પ્લસ આઈ વાય વડે દર્શાવાય છે જોઈએ અહીંયા એટલે લોગ એક્સ પ્લસ આઈ વાય બરાબર થઈ જશે લોગ લોગ માનાંકમાં ઝેડ લોગ માનાંકમાં ઝેડ ઝેડ શું થઈ જશે આપણું ઝેડ છે બરાબર લોગ માનાંકમાં ઝેડ પ્લસ આ ઇન્ટુ ઝેડનો મુખ્ય કોણાંક પ્લસ આ ઇન્ટુ ઝેડનો મુખ્ય કોણાંક એટલે આને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ લોગ અંડરવુડમાં એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ આ ઇન્ટુ અહીંયા થઈ જશે ટેન ઇન્વર્સ ટેન ઇન્વર્સ વાય બાય એક્સ એ ચરણ ઉપર આધાર રાખે કયા ચરણમાં છે એના ઉપરથી આપણે નક્કી કરી શકીએ। ત્યારબાદ બીજો જે છે એ છે સામાન્ય લઘુગુણક વિધેય બરાબર તો જેને સંકેતમાં કેપિટલ એલ ઓ જી ઓફ એક્સ પ્લસ આઈ વાય વડે દર્શાવાય છે અને આ વડે દર્શાવાય છે।
જેમ કે એલોજી ઓફ એક્સ પ્લસ આઈ વાય બરાબર સ્મોલ લોગ ઓફ ઝેડ પ્લસ આઈ ઇન્ટુ અહીંયા થઈ જશે કેપિટલ એ આર જી ઓફ ઝેડ. આને શું કહેવાય? આને કહેવાય સામાન્ય કોણાંક. સામાન્ય કોણાંક જે આપણે આગળ ભણી ગયા છે બરાબર. આ શું છે? સામાન્ય કોણાંક. હવે અહીંયા સામાન્ય લઘુગુણક વિધેયનો આપણે મૂલ્ય શોધવું છે. એટલે સામાન્ય લઘુગુણક હોય તો તમારે અહીંયા સામાન્ય કોણાંક લેવાનો, અને જો મુખ્ય લઘુગુણક હોય તો તમારે મુખ્ય કોણાંક લેવાનો. આ શું છે? મુખ્ય કોણાંક છે. મુખ્ય કોણાંક કેવી રીતે શોધવો એ પણ મેં તમને આગળ સમજાવ્યું છે. ઓકે, એટલે આ બંને વસ્તુ વચ્ચે આ ફરક છે. ચલો અહીંયા લોગ અંડરરૂટમાં આપણે લખી શકીએ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ આઈ ઇન્ટુ આને ટુ કે પાઈ પ્લસ મુખ્ય કોણાંક થઈ જશે. સામાન્ય કોણાંક બરાબર શું થઈ જશે? ટુ કે પાઈ પ્લસ મુખ્ય કોણાંક. એટલે એનું સૂત્ર છે, એનું સૂત્ર છે. ચલો જોઈએ આના ઉપરથી એક સમ જોઈએ, એક દાખલો જોઈએ. દાખલામાં આપણને આ રીતનું આપેલું છે, ઝેડ બરાબર આઈ રેસ ટુ આઈ, ઝેડ બરાબર આઈ રેસ ટુ આઈ હોય તો સાઈન ઝેડ બરાબર ખાલી જગ્યા, હોય તો સાઈન ઝેડ બરાબર ખાલી જગ્યા. તો જુઓ ઝેડ બરાબર આઈ રેસ ટુ આઈ છે, એટલે બંને બાજુ આપણે મુખ્ય લોગ લઈ લઈએ. એટલે લોગ આઈ રેસ ટુ આઈ એટલે આઈ જે છે આગળ ગુણાકારમાં આવશે, એટલે આઈ લોગ આઈ થઈ જશે, આઈ લોગ આઈ. ચલો અહીંયા લોગ ઝેડ બરાબર આઈ એમને એમ રહેશે. અહીંયા હું લખીશ આ રીતે, લોગ ઝીરો પ્લસ આઈ ઇન્ટુ વન, ઝીરો પ્લસ આઈ ઇન્ટુ વન એટલે અહીંયા થઈ જશે લોગ ઝેડ બરાબર, લોગ ઝેડ બરાબર આઈ ઇન્ટુ આપણે લોગ આ થઈ જશે એક્સ અને આ થઈ જશે વાય. એટલે આ સૂત્ર પ્રમાણે આપણે જઈશું લોગ અંડરરૂટમાં ઝીરોનો વર્ગ પ્લસ એકનો વર્ગ પ્લસ આઈ ઇન્ટુ આનો મુખ્ય કોણાંક. તો જો અહીંયા શું છે? આઈ છે. તો આઈ જે છે આઈ એનો મુખ્ય કોણાંક શું થઈ જશે? આઈનો મુખ્ય કોણાંક થઈ જશે પાઈ બાય ટુ. ઓકે, આઈનો મુખ્ય કોણાંક શું થઈ જશે? પાઈ બાય ટુ. આનો મુખ્ય કોણાંક થઈ જશે પાઈ બાય ટુ. અહીંયા આપણે અંદર ગુણીએ આઈ લોગ વન અથવા એમને એમ રહેવા દો પ્લસ આઈ ઇન્ટુ પાઈ બાય ટુ. લોગ વન થઈ જશે ઝીરો, આઈ ઇન્ટુ ઝીરો પ્લસ આઈ ઇન્ટુ પાઈ બાય ટુ, ઝીરો પ્લસ આઈ ઇન્ટુ પાઈ બાય ટુ. ત્યારબાદ આપણને આઈને અંદર આપણે ગુણીશું એટલે આઈ ઇન્ટુ આઈ આઈ સ્ક્વેર થઈ જશે. એટલે લોગ ઝેડ બરાબર થઈ જશે આઈ સ્ક્વેર ઇન્ટુ પાઈ બાય ટુ. આઈ સ્ક્વેર થઈ જશે માઇનસ વન, એટલે માઇનસ વન ઇન્ટુ પાઈ બાય ટુ એટલે લોગ ઝેડ મળી જશે માઇનસ પાઈ બાય ટુ. એટલે આપણે શું શોધવાનું છે? લોગ સાઇન ઓફ લોગ ઝેડ, સાઇન ઓફ લોગ ઝેડ શોધવાનું છે. તો અહીંયા બંને બાજુ સાઇન લઈ લઈએ, સાઇન ઓફ લોગ ઝેડ બરાબર સાઇન ઓફ માઇનસ પાઈ બાય ટુ. જ્યારે સાઇન તો માઇનસ બાર ફેંકે અને સાઇન પાઈ બાય ટુ થઈ જાય એક, એટલે આન્સર આપણને મળશે માઇનસ વન. સાઇન માઇનસ બાર ફેંકે, ઓકે, એટલે સાઇન ઓફ માઇનસ પાઈ બાય ટુ થઈ જશે વન, એટલે આન્સર આવી જશે માઇનસ વન. જોઈએ નવો ટોપિક છે ત્રિકોણમિતીય વિધેય. જેને આપણે સર્ક્યુલર ફંક્શન પણ કહીએ છીએ, સર્ક્યુલર ફંક્શન. ધ્યાન આપજો, સર્ક્યુલર ફંક્શનમાં કેવી રીતનું છે? તો જો સૌ પ્રથમ આપણે ઈ રેસ ટુ આઈ થીટા, આ તો આપણે જાણીએ છીએ ઈ રેસ ટુ આઈ થીટા એટલે ઘાતાંકીય સ્વરૂપ હતું, કોસ થીટા પ્લસ આઈ સાઈન થીટા આપણે આને લખી શકીએ. ઓકે, અને ઈ રેસ ટુ માઇનસ આઈ થીટા, ઈ રેસ ટુ માઇનસ આઈ થીટા એટલે થીટાના સ્થાને હું લખીશ આ રીતે ઈ રેસ ટુ આઈ ઇન્ટુ માઇનસ થીટા, એટલે થીટાના સ્થાને હું માઇનસ થીટા લખીશ. તો અહીંયા શું થઈ જશે? કોસ ઓફ માઇનસ થીટા પ્લસ આઈ સાઇન ઓફ માઇનસ થીટા. પરંતુ કોસ શું કરશે? માઇનસ ખાઈ જશે એટલે કોસ થીટા. ત્યારબાદ સાઇન શું કરશે? માઇનસ બાર ફેંકશે એટલે માઇનસ આઈ સાઇન થીટા થઈ જશે.
એટલે ઈ રેઝ ટુ માઇનસ આઈ થીટા બરાબર કોસ થીટા માઇનસ આઈ સાઈન થીટા, અને ઈ રેઝ ટુ આઈ થીટા એટલે થશે કોસ થીટા પ્લસ આઈ સાઈન થીટા. ત્યારબાદ જો આ બંનેનો તમે સરવાળો કરો, આ બંનેનો તમે સરવાળો કરો એટલે તમને શું મળશે જો અહીંયાથી, તો અહીંયાથી આઈ કોસ થીટા પ્લસ આઈ સાઈન થીટા પ્લસ કોસ થીટા માઇનસ આઈ સાઈન થીટા આપણે સરવાળો કરીએ એટલે ઇઝ ઇક્વલ્સ ટુ ઈ રેઝ ટુ આઈ થીટા પ્લસ ઈ રેઝ ટુ માઇનસ આઈ થીટા. અહીંયાથી આ કેન્સલ થઈ જશે એટલે ટુ કોસ થીટા બરાબર થઈ જશે ઈ રેઝ ટુ આઈ થીટા પ્લસ ઈ રેઝ ટુ માઇનસ આઈ થીટા, સોરી આ બંનેનો સરવાળો જ આવશે. અને કોસ થીટા બરાબર શું લખી શકીએ આપણે, ઈ રેઝ ટુ આઈ થીટા પ્લસ ઈ રેઝ ટુ માઇનસ આઈ થીટાના છેદમાં બે, એટલે આપણને અહીંયાથી કોસ થીટાનું મૂલ્ય મળી ગયું. તે જ રીતે આ બંનેની હું બાદબાકી કરું, આ બંનેની હું બાદબાકી કરું, જોજો આપણને પહેલો પોઈન્ટ મળી ગયો. આ બંનેની બાદબાકી કરીશું એટલે કોસ થીટા પ્લસ આઈ સાઈન થીટા માઇનસ કોસ થીટા માઇનસ આઈ સાઈન થીટા બરાબર અહીંયાથી જશે ઈ રેઝ ટુ આઈ થીટા માઇનસ ઈ રેઝ ટુ માઇનસ આઈ થીટા. ચલો અહીંયા કૌંસ ખોલીશું એટલે કોસ થીટા પ્લસ આઈ સાઈન થીટા માઇનસ કોસ થીટા માઇનસ માઇનસ પ્લસ આઈ સાઈન થીટા બરાબર ઈ રેઝ ટુ આઈ થીટા માઇનસ ઈ રેઝ ટુ માઇનસ આઈ થીટા. ત્યારબાદ અહીંયાથી કોસ કોસ કેન્સલ થઈ જશે એટલે એક આઈ સાઈન થીટા એક આઈ સાઈન થીટા એટલે આ બંનેનો તમે સરવાળો કરશો એટલે તમને મળી જશે ટુ આઈ સાઈન થીટા બરાબર ઈ રેઝ ટુ આઈ થીટા માઇનસ ઈ રેઝ ટુ માઇનસ આઈ થીટા. ચલો હવે સાઈન થીટાને આપણે અહીંયાથી કરતા બનાવીએ તો ટુ આઈ ક્યાં જશે છેદમાં, તો ટુ આઈ સોરી સાઈન થીટા બરાબર થઈ જશે ઈ રેઝ ટુ આઈ થીટા માઇનસ ઈ રેઝ ટુ માઇનસ આઈ થીટા છેદમાં ટુ આઈ. ઓકે તો આજે આપણને મળશે એ બીજું એક સ્વરૂપ મળી ગયું સાઈનનું સ્વરૂપ, સાઈન થીટા બરાબર ઈ રેઝ ટુ આઈ થીટા માઇનસ ઈ રેઝ ટુ માઇનસ આઈ થીટા અપોન ટુ આઈ. ઓકે ચલો હવે ત્યારબાદ આપણે ટેન થીટા શોધવો હોય તો ટેન એટલે શું લખી શકીએ, સાઈન ભાગ્યા કોસ એટલે સાઈન થીટાના છેદમાં કોસ થીટા. સાઈન થીટા આપણે જાણીએ છીએ શું છે, ઈ રેઝ ટુ આઈ થીટા માઇનસ ઈ રેઝ ટુ માઇનસ આઈ થીટાના છેદમાં ટુ આઈ આખાના છેદમાં. કોસ થીટા છે ઈ રેઝ ટુ આઈ થીટા પ્લસ ઈ રેઝ ટુ માઇનસ આઈ થીટા આખાના છેદમાં બે, એટલે આ બે બે તો કેન્સલ થઈ જાય એટલે અહીંયા શું રહેશે, અહીંયા કંઈ નહીં વધ્યું, એક એક ગુણ્યા ઈ રેઝ ટુ આઈ થીટા માઇનસ ઈ રેઝ ટુ માઇનસ આઈ થીટા આખાના છેદમાં આઈ જે છે આની સાથે ગુણાકારમાં જશે ઈ રેઝ ટુ આઈ થીટા પ્લસ ઈ રેઝ ટુ માઇનસ આઈ થીટા. ચલો આની બાજુ જે કૌંસની બાજુ કંઈ નહીં તો અહીંયા તો વન તો હશે ગુણાકારમાં એટલે વન જે છે એના સ્થાને આપણે લખીશું, વન જે છે એના સ્થાને વનના સ્થાને આપણે લખીશું આ રીતે એટલે ટેન થીટા બરાબર વનના સ્થાને આવશે માઇનસ આઈ સ્ક્વેર ઈ રેઝ ટુ આઈ થીટા માઇનસ ઈ રેઝ ટુ માઇનસ આઈ થીટા છેદમાં ઈ રેઝ ટુ આઈ થીટા પ્લસ ઈ રેઝ ટુ માઇનસ આઈ થીટા અને આની બાજુમાં છે એ ગુણાકારમાં છે. ચલો અહીંયાથી એક એક આઈ કેન્સલ થઈ જશે એટલે માઇનસ આઈ ઇન્ટુ ઈ રેઝ ટુ આઈ થીટા માઇનસ ઈ રેઝ ટુ માઇનસ આઈ થીટાના છેદમાં ઈ રેઝ ટુ આઈ થીટા પ્લસ ઈ રેઝ ટુ માઇનસ આઈ થીટા આ ટેન થીટા રહેશે. ચલો આ ટેન મળી ગયો એટલે ત્રીજો પોઈન્ટ. ત્યારબાદ કોટ શોધવો હોય તો કોટ એટલે શું થઈ જાય, વન અપોન ટેન, વન અપોન ટેન એટલે આખું પદ ઉલટાઈ જશે એટલે જે છેદમાં છે અંશમાં જશે ને અંશમાં છે છેદમાં જશે લાઈન ટુ ઈ રેઝ ટુ આઈ થીટા પ્લસ ઈ રેઝ ટુ માઇનસ આઈ થીટાના છેદમાં ઈ રેઝ ટુ આઈ થીટા માઇનસ ઈ રેઝ ટુ માઇનસ આઈ થીટા. ચલો ત્યારબાદ સેક થીટા શોધવું હોય તો વન અપોન કોસ થઈ જાય, વન અપોન કોસ એટલે ટુના છેદમાં ઈ રેઝ ટુ આઈ થીટા પ્લસ ઈ રેઝ ટુ માઇનસ આઈ થીટા થઈ જાય. ત્યારબાદ કોસેક શોધવું હોય કોસેક એટલે ઉલટાઈ જશે વન અપોન સાઈન, સાઈનનું વ્યસ્ત એટલે અહીંયા જે ટુ આઈ છેદમાં છે અંશમાં જશે એટલે ટુ આઈના છેદમાં થઈ જશે ઈ રેઝ ટુ આઈ થીટા માઇનસ ઈ રેઝ ટુ માઇનસ આઈ થીટા. આ
આ જે છે આખી થિયરી છે ઓકે અને સર્ક્યુલર ફંક્શન તરીકે ઓળખવામાં આવે છે અથવા ત્રિકોણમિતીય વિધેય કારણ કે આમાં આપણે ત્રિકોણમિતીય વિધેયનો ઉપયોગ કર્યો છે એ આપણે કાલ્પનિક સ્વરૂપે લખેલા છે જો અહીંયા આઈ આવે છે ઓકે એને કાલ્પનિક સ્વરૂપે આપણે દર્શાવ્યા છે ત્યારબાદ ત્યારબાદ હાયપરબોલિક ફંક્શન છે ત્યારબાદ હાયપરબોલિક ફંક્શન છે જો હાયપરબોલિક ફંક્શન શું છે એના વિશે આપણે માહિતી મેળવી જોજો હાયપરબોલિક ફંક્શન ઓકે હાયપરબોલિક ફંક્શન જેમ કે આ સૂત્ર યાદ રાખજો સાઇન હાયપર એક્સ બરાબર ઈ રેસ ટુ એક્સ માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ બાય ટુ સાઇન હાયપર એક્સ બરાબર ઈ રેસ ટુ એક્સ માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ બાય ટુ ઓકે તે જ રીતે હવે આ કેવી રીતે આવે છે કેવી રીતે આવે છે એ તમારે સમજવું હોય તો તમારે આનો ઉપયોગ આગળ તમારે કોલેજમાં આવશે મેક્લોરિયન સિરીઝ ટેલર સિરીઝ ત્યાં તમે ડીપમાં ભણશો અત્યારે આપણે ખાલી યાદ રાખીએ સાઇન હાયપર એક્સ બરાબર ઈ રેસ ટુ એક્સ માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ બાય ટુ ત્યારબાદ કોસ હાયપર એક્સ કોસ હાયપર એક્સ થઈ જશે ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ માઇનસ એક્સના છેદમાં બે આ બીજું આપણને મળી ગયું ત્યારબાદ ટેન શોધવાનું ટેન એટલે સાઇન ભાગ્યા કોસ ચલો ટેન હાયપર એક્સ ટેન હાયપર એક્સ એટલે સાઇન હાયપર એક્સના છેદમાં કોસ હાયપર એક્સ ચલો સાઇન હાયપર એક્સ છે ઈ રેસ ટુ એક્સ માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સના છેદમાં બે આખાના છેદમાં ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ માઇનસ એક્સ એના છેદમાં બે આ બે બે કેન્સલ થઈ જાય ઈ રેસ ટુ એક્સ માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ અપોન ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ માઇનસ એક્સ થઈ જશે કોટ હાયપર એક્સ અહીંયા થઈ જશે કોસ હાયપર એક્સ અપોન સાઇન હાયપર એક્સ એટલે આનું વ્યસ્ત ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ માઇનસ એક્સના છેદમાં ઈ રેસ ટુ એક્સ માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ તે જ રીતે સેક અને કોસેક માટે આ બંનેના વ્યસ્ત થઈ જશે એટલે આપણને આ હાયપરબોલિક ફંક્શન મળી જશે હવે આપણે આગળ જોઈએ જો હાયપરબોલિક અને સર્ક્યુલર જે છે બંને વચ્ચેનો સંબંધ આપણે સમજવાનો છે હાયપરબોલિક અને સર્ક્યુલર ફંક્શન એ બંને વચ્ચેનો સંબંધ કેવી રીતે આપણે શોધીશું જોજો ચલો તો અહીંયા જોઈએ હાયપરબોલિક અને સર્ક્યુલર જે ફંક્શન છે વચ્ચેનો સંબંધ તો જોજો પહેલું એમાં લઈએ સાઇન હાયપર એક્સ સાઇન હાયપર એક્સ તો આપણે આનું સૂત્ર તો જાણીએ છીએ ઈ રેસ ટુ એક્સ માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ બાય ટુ હવે જો આ એક્સ છે એના સ્થાને એક્સના સ્થાને હું આઈ એક્સ મૂકું એક્સના સ્થાને હું આઈ એક્સ મૂકું છું ધ્યાનથી સમજો તો સાઇન હાયપર આઈ એક્સ તો ઈ રેસ ટુ આઈ એક્સ માઇનસ ઈ રેસ ટુ માઇનસ આઈ એક્સ અપોન ટુ અપોન ટુ ચલો આ જે પદ મળશે એમાં અહીંયા હોવું જોઈએ આઈ છેદમાં આઈ હોવું જોઈએ આઈ વડે ભાગ્યા આઈ વડે ગુણી દીધા એટલે આ જે છે સૂત્ર મળી જશે સાઇન એક્સ એટલે સાઇન હાયપર એક્સ સાઇન હાયપર આઈ એક્સ તો શું કરે હાયપરબોલિક આઈ છે ને એને બહાર ફેંકે અને સાઇન વિધેય આપે હાયપરબોલિક જે છે આઈ જે છે આયોટાને બહાર ફેંકશે અને સાઇન એટલે કે ત્રિકોણમિતીય વિધેય આપશે તે જ રીતે બીજું જોઈએ બીજું જે છે કોસ હાયપર એક્સ ચલો તો કોસ હાયપર એક્સ
લેનો સૂત્ર આપણે જાણીએ છીએ, ઈ રેઝ ટુ એક્સ પ્લસ ઈ રેઝ ટુ માઇનસ એક્સ બાય ટુ. ચલો તો અહીં એક્સ ના સ્થાને આઈ એક્સ મૂકતા, જેમ આપણે આમાં કર્યું એ જ રીતે સેમ એક્સ ના સ્થાને આઈ એક્સ મૂકીએ, તો કોસ હાઈપર આઈ એક્સ બરાબર ઈ રેઝ ટુ આઈ એક્સ પ્લસ ઈ રેઝ ટુ માઇનસ આઈ એક્સ અપોન ટુ. આ તો સેમ સૂત્ર છે, કોસ એક્સ એટલે કોસ હાઈપર જે છે આઈ એક્સ, એમાં આયોટા જે છે એને ખાઈ જશે અને એ ત્રિકોણમિતીય વિધેય આપશે. જ્યારે સાઈન શું કરે, આયોટાને બહાર ફેંકશે અને ત્રિકોણમિતીય વિધેય આપશે. એટલે આ જે છે બંને વચ્ચેનો સંબંધ છે, તે રીતે આપણે અલગ અલગ વિધેયો માટે આપણે જોઈ શકીએ.